Sivam. Namo lui sau Vairiyam, namo lui sau Ujjayam, namo lui sau Tridavati Savanam, Omkaram Indu Sanyupta Nityam Jayanti Yogina, Kamadam Okshadam Se Omkaray Namo Namo, Manganam Bhagavan Yo Madhanam Gautamavini, Manganam Kunkundari Ujjendra Mosu Manganam Namasamari Sarai, Svanam Bhutya Chakasti Chit Sovavai Bhavaya Sarvama. अब कहते हैं कि ऐसे वृक्ष पुरुष स्वयं वृक्ष है ये धर्मात्मा पुरुषों को दोष लगाकर वृक्ष बतलाते हैं जो कोई दम सिलो संयम तो नियम झूठ गुण धारी तस्या दोषं कहंता भगा भगतम दिंती जी प्रभु मूल सनातन विकराग मृण एनु मुनिपुण भाई नग्न दशा अंतरमा त्रंकसायना अभावनी दशा जी प्रभु અને અક્ષયવી મૂળ ગુણ હતા એ જૈન દર્શન હતું બરાબર અનાદિનું સર્વજ્ઞનું કહેલું આ માર્ગ હતો કહેલો એમાં ફેરફાર થઈ ગયું એની અંદર વાત કરે છે બરાબર જે કોઈ ધર્માત્મા છે વિતરાગના માર્ગ પ્રમાણે એનાથી ભ્રષ્ટ થયેલા હો એવા ધર્માત્માને દોષ બતાવે છે એ વાત કુમકુંભાચાર કરે છે જે પુરુષ ધર્મશીલ અપને સ્વરૂપ રૂપ ધર્મ કો સાધને કા જિસકા સ્વભાવ એવા છે ધર્મ પુરુષો કે અપના સ્વરૂપ ધર્મ જ્ઞાન ને આનંદ ને શાંતિ એનું જે પોતાનું આત્મધર્મ એને સાધવાનો જેનો સ્વભાવ છે રાગને સાધે કે એને અહીં કહ્યું નથી બરાબર પછી વ્યવહાર હોય ગણાવશે આ વસ્તુ આનંદ ને જ્ઞાન ની મૂર્તિ આત્મા એને સાધવાનો જેનો સ્વભાવ છે બરાબર નિગંબર ધર્મ મુનિ ધર્મ જૈન ધર્મ વાસ્તવિક ધર્મ વિકરાગનો કહેલો માર્ગ આ બરાબર અનાદિથી એ માર્ગ હતો અને એ ત્યારે પણ ભગવાન કુમકુંડાચાર્ય પ્રાચાર્ય હતો એને સંપ્રદાયમાંથી જુદા પડી ગયા એની નિંદા દુઃખ કાઢે પોતાનો અભિમાન અને પોતાનો પોષવાહાર બરાબર એની વાત કરી કરે છે હાજી ધર્મ કો સાધને કા જિસકા સ્વભાવ એક વાર સંયમ ઇન્દ્રિય મનનો નિગ્રહ પાંચે ઇન્દ્રિય ને મનનો નિગ્રહ અણિન્દ્રિય આત્માના ભગવાનનો રમણકાર બરાબર એ સંયમ અને સટકાય કે જીવતી રહેતા સટકાયના જીવો ભગવાને કયા છે પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ ને પ્રસ જીવ છે છ પ્રકારના એકંદરી અનંત છે બીજા અસંખ્ય છે એ બધા જીવોની દયા પાવવાનો ભાવ એનો છે એટલે જેને નહીં મારવાનો ભાવ આ ટકરાયેલી જીવ છે જેનું સમાજ એક જ પતેન્દ્રિત છે એ એક જ આત્મા છે એમ નથી અનંત આત્માઓ છે એમાં પણ એની મર્યાદા કોઈની એકંદ્રી જીવ તરીકે બેન્દ્રી ત્રણેન્દ્રી ચૌદ્રી પતેન્દ્રી પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને વનસ્પતિ એવા જીવો ભગવાને જોયા છે સર્વજ્ઞ એની એને પ્રતીત ને
શ્રદ્ધા હોય છે, બરાબર ઈચ્છી એની દયા પાડે છે. મુનિ છતાં એના રક્ષક છે. એ પાણીનો બિંદુઓ પણ અસંગ જીવ છે, એને ન હણે. એક લીલોત્રીનો કટકો હોય એમાં અસંગ જીવ આ પીપળાદીમાં છે, એને પણ એ ન હણે. બરાબર અડે નહીં. ગતિ ગમન કરવાના પણ નીચે એકંદ્રિયાદી જીવ હોય એને સ્પર્શે નહીં. એવી તો એની દયાનો ભાવ હોય. બરાબર ચકાયની દયા હોય એમ કે છે. એ સર્વજ્ઞ સિવાય એ જીવો કોઈ જોયા નથી. બરાબર સમજાણું કારણ હાજી ત્રણ ગુણ થયા. તપ બાહ્યાંતર ભેદ કી અપેક્ષા છે. આ પ્રકારનો તપ હોય જેને બાહ્ય અંશણો વૃત્તિ સંશોધ જોઈએ, અભ્યંતર પ્રાચીન વિનય વયાવટ જોઈએ. બરાબર એવો જેને તપ હોય છે ને નગ્ન મુનિ જંગલમાં વસનારા હોય છે એ મુનિ. બરાબર એ ચારિત્રવંત એ સંયમી દ્રષ્ટાશ્રમમાં હોય તો એને સંયમ ને એવું ચારિત્ર હોય નહીં. બરાબર સમજાય છે. કાંઈ ગમે એવો ક્ષાય સંકેતી જીવ હોય છતાં દ્રષ્ટાશ્રમમાં આવો સંયમ ને છતાં એની દયા એ ન હોય. બરાબર આખું વિશ્વ દર્શન જૈન દર્શન એટલે વિશ્વ દર્શન. હાજી એમાં આ ચીજ છે એની એને સકાય એની દયાના ભાવ હોય. બરાબર તપ હોય છે, નિયમ હોય છે, આવશ્યકતા નિયમિત કર્મ સામાયિક ક્ષમતા સ્વી સંતો અનુતીર્થન ગુરુનું સ્વામીનું વંદન સ્તુતિ ગુરુની સ્તુતિ તીર્થન ગરાજી આદિ હંમેશાનું કર્તવ્ય. નગ્ન મુનિ મોક્ષનો માર્ગ પૂરો ક્યાં એને આ પ્રક્રિયા હોય છે. બરાબર યોગ હોય છે, સમાધિ જેને છઠ્ઠા સ્થાનમાં બિરાજમાન મુનિ એને આત્માના આનંદની શાંતિ વાસ્તવિક શાંતિ ઘણી પ્રગતિ હોય છે. કૃત્રિમ શાંતિ જેવું દેખાય અનાદિ અજ્ઞાનમાં એ શાંતિ નહીં. અનંત આત્મા આનંદનો સાગર અતિન્દ્રિય આનંદના સાગરમાંથી આનંદ જેની દેખામાં ઉછળતો હોય છે એને અહીંયા સમાધિ કહેવામાં આવે. ધ્યાન હોય છે આત્માના સ્વભાવમાં. અસંખ્ય પ્રદેશી પ્રભુ આત્મા પ્રભુ અનંત ગુણનું ધામ એનું જેને ધ્યાન હોય છે. બરાબર ચોથે પાંચમે હોય છે થોડું મુનિને વિશેષ હોય છે. બરાબર અને મુનિની વ્યાખ્યા છે ને મુનિ દિગંબર સંત જે મોક્ષ માર્ગી વિતરાગના માર્ગમાં ચોખ રૂપે પંથ ચાલતો ઉત્તર હાજી એમાં એ હતા સંતો. આવા સંતો નેન્દ્રીને દર્શનથી ભ્રષ્ટ થયેલા હોવું દોષ કાઢે ક્ષમતા રાખી ભ્રષ્ટ થયેલા હોવું ભ્રષ્ટ પણ બતાવે બીજાને. સમજાણું કઈ જ્યાં વર્ષા કાળાથી કાળિયું યોગની વ્યાખ્યા કરે છે. વર્ષા કાળ ચાર મહિના ચોમાસુ એક સામે રહે જંગલમાં ઝાડની નીચે કે કોઈ એવા ખાલી મકાન બહાર જંગલમાં પડ્યા હોય ખાલી
એમાં પડ્યા રે બરાબર. એવા વર્ષા કાળમાં ચાર મહિના એકાંત વર્ષા કાળમાં ગાળે બરાબર. હા 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 ગુણ મૂળ ગુણ ઇચ્છાવી પંચ મહાવ્રત સ્વાવશક ઉભા ઉભા આહાર અદંત ભોવન દોષ એવા છવી છવી ગુણ હોય છે વિકલ્પ થાય એવું જેને પાલન હોય છે બરાબર. આવો ધર્મ ને મુનિ માર્ગ આવો હોય છે બરાબર. એ પોલીસ શક્યા નહીં માહિતી ભ્રષ્ટ થઈને બીજું માન મનાવી એની અહીં વાત કરે સમજવાનું કઈ બરાબર. હા ગુંદાતા છે મહાવિતરાગી સંત છે આનંદમાં ધૂલતા સાથે સાથ ને ગુંતા બરાબર. એક દિવસમાં હજારો વાર રમત અપ્રમત દશાઓ જેને આવે છે એ કે છે આવા સંતોની જે કોઈ દોષને નિંદા કરે એ કાળમાં આવું થઈ પડ્યું શકું હું તે દ્રષ્ટ્યા શીખ્યા રહી નહીં શક્યા નગ્નપણે પછી શાસ્ત્ર નવા બનાવેલા કલ્પિત વાતો મૂકી એમાં અને સાચા સંતની પછી વિરોધ કર્યો બે હજાર વર્ષ પહેલા એમને ધન્યવાદ. હાજી ઉત્તર ગુણ પાંચ સંતી જીતથી બહારના અથવા અનેક પ્રકારના શોમાં નિર્માણ થાય એવા જે ઉત્તર ગુણો એને ધારણ કરવા વાળા ને કોઈ મતભ્રષ્ટ હોય જૈન ધર્મનો દિગંબર માર્ગ અનાદિનો સંતોનો એ હતો અને એ છે. નાવિદી ક્ષેત્રમાં વર્તમાન ભગવાન બિરાજે છે કેવું ત્યાં આ માર્ગ છે. હજારો સંતો દિગંબરો મુનિઓ અત્યારે છે આનંદ કંદમાં જોતા એવો માર્ગ અનાદિમાં એમાંથી જે ભ્રષ્ટ થયા દોષું કા આરોપણ કરકે કહેતે હૈ કે ભ્રષ્ટ હૈ એવા મત ભ્રષ્ટ થયેલા મતમાં રહેલાઓની નિંદા કરે છે બરાબર. એ ભ્રષ્ટ દુષયુક્ત હૈ એ પાપાત્મા જીવ સ્વયં ભ્રષ્ટ હૈ એટલે આપણે અભિમાન થી પુષ્ટિ કે લીએ અને ધર્માત્મા પુરુષો કો ભ્રષ્ટ બના દેતે હૈ બરાબર. હા મારે જીવે કે નહીં છે નહીં જીવે છે માણસ કો મેળવું જૈનના સંપ્રદાયમાં આવ્યા જ્યાં પાછું અભિમાન પૂછું અનંતકાળમાં જેને નિગોદમાંથી નીકળીને માણસની મુશ્કેલીના આનંદી રહેવા એમાં આ દશા પછી ભાવના અભાવના કાળના મુનિપણાઓ થયા એવા મુનિઓને પોતાના ધર્મનું દ્રઢ થઈ ગઈ એની પણ દુઃખ થયા છે. પુષ્ટિ અંત ધર્મા પોતાના અભિમાનની પુષ્ટિ ન લેવા અને સાધુ છીએ અને આવા છીએ મારો માર્ગ આવો છે આ બધા દ્રશ નાગા સાધુ એમ કહીને કહે.
2000 વર્ષ પહેલા તમે આ વાત કરી. જી હા બરાબર. અને ભગવાન હનુમાનાચાર ત્યાં એ પેલા પિતામ્બર પંથ જૈન નથી બરાબર. એ સંબંધીની આ વાત છે બરાબર. આ માર્ગ બેસો જગત ને પ્રસંગે અનેક પ્રકાર જગતના ધર્મના નામના અનેક પ્રકાર પંથ ને માર્ગના બધાથી આ સર્વજ્ઞનો માર્ગ આખો જુદો છે બરાબર. સર્વજ્ઞ સ્વરૂપ જ પ્રભુ છે બરાબર. એમાંથી પ્રગટ કર્યું છે એને સર્વજ્ઞ પણ એમણે બી સર્વ ત્રણ કાળ ત્રણ લોક હસતા મોરની પેટી જોયા જોયા આંબો જાણો એમ જોયું. એ બરાબર ન જોવાય એને તો પરફેક્ટ જોયું. એવો જે ભગવાને કહ્યું મુનિનો ધર્મ ને સંતોની ધર્મથી ક્રિયા અંતરને બહાય એ ન પાડી શક્યા તે દ્રષ્ટ્યા એ પાવનારાઓને નિંદા અને દુઃખ લાગે છે. આમાં હું કુંડાચાર કોણ કહે છે ભાવા પાપીઓ કા એસા સ્વભાવ હોતા હે ધર્મશીલ છે ને હાજી. મિથ્યા દ્રષ્ટિની શ્રદ્ધા જ્યાં મિથ્યા છે એમાં આવો જેને સ્વભાવ હોય છે સતને અડવા દે સતને સ્પર્શવા ન દે સતની વાણી આવે કાને કોઈ ઉસી પ્રકાર ધર્માત્મા દુષ્ટ બતલા કર તો એમ પાપી હૈ. તો ધર્માત્મા મેં દુષ્ટ બતલા કર અપને સમાન બનાના ચાહતે અપને સમાન બનાના ચાહે એસે પાપીઓ કી સંગતિ નહીં કરના ચાહીએ. હમ કહેતે હૈ કે જો દર્શન ભ્રષ્ટ હૈ તો મૂળ ભ્રષ્ટ હૈ બરાબર. ઉસકો ફળ કી પ્રાપ્તિ નહીં હોતી. મે પરિવાર નથી પરવડી તો જીણ બચા મૂળ મિણઠા નથી જમતી. જીસ પ્રકાર વૃક્ષ કા મૂળ વિનષ્ટ હોને પર ઝાડનું મૂળનું જે અનાજ થયું બરાબર એનો પરિવાર ખંડ શાખા પત્ર પુષ્પ ફળની વૃદ્ધિ નહીં હોતી બરાબર. મૂળ જ નથી મૂળંગ નાશથી કુટો શાખા આવે છે ને. જેનું મૂળ જ નથી એને ખંડ ને વ્રત ને પત્ર ને પૂલ હોય નહીં બરાબર. ઉસી પ્રકાર નું જીન દર્શન છે ભ્રષ્ટ હૈ. જૈન દર્શન એટલે દિગંબર દર્શન બરાબર. મુનિપણા નો ભાવ અંતર અનુભવ સંયમ દર્શન જ્ઞાન ને ચારિત અંતરના આનંદની ઉગ્ર લહેર જેને પ્રગતિ હોય છે બરાબર. અને વ્યવહારમાં એને પંચ મહાર અહિંસા સત્ય ધર્મચર્યના ભાવ પરીક્ષા હોય છે. વ્યવહાર સ્વાવશ્યક હોય એવું ભાવ બહાર હોય છે. એવું જે જૈન દર્શન એવું જે આત્મદર્શન એવું જે મોક્ષનો માર્ગ એનાથી ભ્રષ્ટિયા હાજી
भाई में तो नग्न दिगंबर यथा जा निग्रंथ लिंग है ने अनादि सनातन नग्न दिगंबर अंतर में आनंद शांति स्वच्छता पवित्रता पुकार बराबर क्षमता रस में झूलता था। हाजी गरीक में छठो गुण स्थान गरीक में सातम क्षण में छठो क्षण में सातम बराबर क्या निर्विकल्प तो एक सेकंड अंदर रही सके बराबर मुनि हो नीचे तो बहुत नीचे गुण स्थान में तो बहुत थोड़ो चौथे दृष्टा सन्मासन की हो पांचवे हो तो बहुत थोड़ू निर्विकल्प दशा तो एक सेकंड ना अंदर ना भाग में हो एमज वस्तु स्वरूप से नहीं खबर एने एम थाय आ जाने कलाक कलाक बे कलाक जाने समाधि रहे वस्तु की खबर नहीं हाजी श्रद्धा की खबर नहीं आत्मा की खबर नहीं समझाणू कहीं बराबर आ तो मुनि जे हो नग्न अंतर आत्म दर्शन अनुभव उपरांत जेने चारित्र आनंद लहर जेने आई है बराबर एवं मुनिओ ने निर्विकल्प दशा तो एक सेकंड अंदर में आए बराबर राखू आए तारे बराबर समझाय से एवं वस्तु की स्थिति है बराबर एवो जो भाव भाई में निगंबर यथाजात निग्रंथ जो माता जन्मो एवं वैराग ने मूर्ति जेने उपशम रसना थावा ढली गया बराबर जेना शरीर में उपशम अकसाय रस दिखाई बाहर शरीर ने शांत बिंब अंदर पड़ू है अंदर में चारित्रवन से एवं धर्मात्मा शरीर पर शाम शाम शरीर जेव बराबर जेव जन्म आपको एवं जेनु सरल सीधो नंद करो एने चारित्र वंत ने एने मोक्ष मार्गी कही पूर्ण मोक्ष मार्ग बराबर ऐसे मोक्ष मार्ग से कर्ण एकता नो मोक्ष मार्ग हाँ 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 धर्म एक भगवान आत्मा नो आनंद ने ज्ञान ने शांति नो स्वभाव पर्याय में वर्तमान अवस्था में पर्याय में प्रीतो वर्तमान तो है अनादि जेनी वैभव दशा वर्तमान पर्याय में प्रीति बराबर वैभव जना दूर में अब जो होती दूर था आज भाई आज मैं नौ दिन में हो तो का धारण विष्णु आपने कीधु धारण क्या दूध पीधु थी नहीं गड़ी कुमार जवा मोटर में जाता था तो मोटर वाला दूध कैंक रख रहा आपने आम जो लोग मरी जाते मोटर ये अपना है ये खाता है मैं यहाँ दूध पीने से नहीं उबली बात है आ क्षण में बीन सीटी पूरी खा जाए जाए थे मोटर में ड्राइवर पूछे आम जो कैं कूट साहब आम जो मरी गए किलो नाशवान मृतक कलेवर मरदू मरदू अमृत नो सागर परमात्मा मृतक कलेवर में अनादि हाँ हाँ
શુ ભાઈ શુ ભા મને ખવરાવવાનું જીવવાનું ભોગ દેવાનું આ હા 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 આવે છે ને સંબંધ મૃત કલેવરા મરદું આ તો શરીર જળ એની ક્રિયા પણ જળની જળથી થાય આત્મા આત્મા કારણ ને શરીર હાલે કાર્ય ત્રણ કારણ બરાબર મિથ્યા દ્રષ્ટિએ માને કેમ કે બે જુદી ચીજ છે અને જુદી ચીજ કાંઈ કરી શકે હા એક ખબર્યું નમો એને ધર્મ થઈ જાય છે મૃતક કલેવરમાં અમૃતનો સાગર સ્વભાવનો દરિયો જોવું એને ભૂલીને મૃતક કલેવરની સંભાળમાં પીડ્યું એને સરવાળે શું હાજર આવે મરના મરતા વખતે મૂર્છામાં મરી જાય પસાર થઈ ગઈ મૂર્છા જાઓ એકંદરી નિયમ ક્રિયા હા હા આવો જે ધર્મ હતો વિતરાગનો એનાથી જે ભ્રષ્ટ થયા અહીં તો કે છે યથાજ આ નિગંધ લિંગ હતું બરાબર મૂળ ગુણના ધારણ 26 મૂળ ગુણ જીનવર તીર્થંકરોએ કહેલા વિકલ્પો 26 એને હોય છે વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ન થાય જ્યાં સુધી ત્યાં એવા એના ઈચ્છાવી મૂળગું અહિંસા સચ દત્તો આવશક થોડા ઉભા ઉભા આ નિગમ વિગે ઈચ્છાઈ મૂળગું છે એવી વસ્તુ સ્થિતિ અને મયુર પીછીકા મોર પીછી બન્યો રાખો જીવ જનતા આ રજોવરણો ને આ બધી વસ્તુ કૃત્રિમ કરી દે બરાબર એ મુનિપુરું નથી ત્યાં કૃત્રિમ એટલે હું કેવું આવે એ મોર પીછી અને કમંડો પીછીકા પીછી અને કમંડો ધારણ કરનાર યથાવિધિ દોષ ચાલતર ખરેખરે સુધાર લેના બરાબર એને માટે ન કરેલો આહાર ગ્રસ્તે પોતાને માટે કરેલો હોય શિક્ષા માટે જાય હાથમાં લઈ ઉગા ઉગા આ માર્ગ છે બરાબર મુનિનો મોક્ષનો માર્ગ જૈન દર્શનમાં આ છે કપૂર જન્મજી પ્રભુ આ વાતો અલૌકિક હું રમી એવું ન પાડી શકે એથી કરીને એનો બચાવ ન કરવો કે ભાઈ આનો પણ અત્યારે માર્ગ છે ખરેખરે શુદ્ધ આહાર જોયું શુદ્ધ આહાર નિર્દોષ પાણી આહાર ઉભા ઉભા આરામ બરાબર વૈરાગની મૂર્તિ શાંત મુદ્રા એવી જે મુનિની દશા હોય છે બરાબર બાય શુદ્ધ વેશ ધારણ કરતા હૈ ઇત્યાદિ બાય શુદ્ધ વેશ બધું કીધું ને દોષ ગાળવાની બધું હવે અંતર મેં જીવાદી સદ્રશ ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે સદ્રવ કહ્યા છે બરાબર છ વસ્તુ એમાં એક આત્મા એક પરમાણુ એક આવ આકાશ ધર્માસનમાં એવા સદ્રે ભગવાને અનાદિ જોયા છે બરાબર એ સદ્રવની એને શ્રદ્ધા હોય છે અનંત અનંત આત્માઓ હોય છે અનંત અનંત ઇતિ ગુણા રત્નો દૂધ માટી હોય છે એની એને શ્રદ્ધા હોય છે બરાબર એનું એને જ્ઞાન હોય છે બરાબર સમજાણું કાંઈ બરાબર છો દ્રેવ
નવ તત્વ નવ પદાર્થ જીવ અજીવ પુણ્ય પાપ આશ્રમ કુંભ નજરા મંદિર નવ જીવને જીવ એ દ્રવ્યને હાથ પર્યાય હોય બરાબર એની મુનિઓને ધર્માત્માને શ્રદ્ધાને જ્ઞાન હોય છે બરાબર હા તો ખબર ન મળે કાંઈ ને અમારે નિસંગ દર્શન છે બફમ છે સમજાવું કાંઈ બરાબર નવ બધા સાત તત્વ સાતમાં આવું પુણ્ય પાપ બે આશ્રમ નાખી દીધું એ સાત તત્વોને યથાર્થ શ્રદ્ધાનો હોય છે બરાબર સર્વજ્ઞ પરમેશ્વરે કેવું જ્ઞાની ત્રિલોકમાં છે જ્ઞાનમાં જે હું જાણ્યું ને કહ્યું એવી એને શ્રદ્ધા હોય છે બરાબર ઓછી અધિક વિપરીત શ્રદ્ધા હતી નથી હા હા એવં ભેદ જ્ઞાન છે અને રાગને શરીરથી રાગનો વિકલ્પને શરીર અને કર્મ આદિ ચીજ છે બધી એનાથી ભેદ કરીને ભેદ વિજ્ઞાન છે આત્મ સ્વરૂપ કા અનુભવ ભેદ વિજ્ઞાન ક્યારેક કહેવાય કે બીજી ચીજ છે શરીર છે કર્મ છે રાગ છે પુણ્ય પાપના ભાવ છે એ છે એનાથી આત્મા ભિન્ન બરાબર એવું ભેદ વિજ્ઞાનનો આત્મ અનુભવ આત્મ સ્વરૂપ કા અનુભવન એસે દર્શન મત ને બાય છે આવા દર્શન મત થી જે બાય છે દંશન મદ્દમ કીધું છે એ શરીર વાત લીધી છે આવું જે દર્શન અને મત અને ધર્મમૂર્તિ એવા માર્ગથી જે બાય છે એ મૂળ વિનષ્ટ છે મૂળમાં ભ્રષ્ટ થઈ ગયા છે આવું જે જૈન દર્શન એટલે જૈન દર્શન કોઈ સંપ્રદાય નથી વસ્તુ જીન સોય આત્મા અને રાગ આદિ વિકલ્પ શરીર આદિ અજીવ ચિંતા આપણા આશ્રવ એનાથી ભગવાન આત્મા ભિન્ન એ જૈનનું સ્વરૂપ જ છે એવા સ્વરૂપના ભાન સહિતમાં આવા તત્વને એને શ્રદ્ધા હોય છે આવાથી જે ભ્રષ્ટ થઈ ગયા એ મૂળમાં ભ્રષ્ટ થઈ ગયા છે ભગવાનભાઈ મારી વાત છે શ્રીમદમાં આવો ખુલાસો કરી ન શકે લોકો કારણ કે ત્યાં તો બધું ગોટો ભેગો મારે આવો છો બાપુ બરાબર સમજાવું કહે તો ચોખ્ખું ચોખ્ખી વાત છે બરાબર હા હા કોઈના વિરોધની માટેની વાત નથી વસ્તુની સ્વરૂપ જ આવું છે એમાં બીજું શું થાય એ ભાઈ થી મૂળ નથી છે પાક છે ને મૂળમની વિનંતી તેમ પડશે મૂળમની વિનંતી તો જીન દંશન પટા એની મેળવી મૂળ જેનું નાસ્તી છે એને શાખા આદી હતી એમ આવું જે વિચરાગ માર્ગ જૈન દર્શનનું ધર્મ મુક્તિનું એનાથી જે ભ્રષ્ટ થયા એની શ્રદ્ધા થઈ મૂળમાં ના છે બરાબર હા 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 એ જન આવું છે તમારો છોકરો એ કહેતો હા પડે એને છોકરો નથી કે ભાઈ એને એના બાપા સાંભળવા બે સૌ નું છે દિલીપ દિલીપ એના દીકરા નું દીકરો બે છે મારો કોઈ સંસ્કાર લઈને આવ્યો છે ને થોડું બહુ નથી અમારા રજુભાઈ તેમ કહે છે કે આપણા માટે મરી નહીં
ત્યાં આપણામાં છે મેરીને એવું લાગ્યું કે આવું હું બધું 14 વર્ષની ઉંમરમાં આવું મારા નાસ્તે આ કયાથી મારે દીધું મારે પૂછશે ને બરાબર એવું મારું જોયું નહીં વાર્શાળા બનાવે ત્યાં કલકત્તામાં વાર્શાળા બનાવે એ તો વ્યવસ્થામાં છું વાર્શાળા એટલે મોટા છોકરા ભેગા છે ને ઘણા લાખોપતિ હતા એમના દીકરા નથી જોયું નહીં એને તો પૈસા મંદી નતા એ પાર્સલ પૈસા ભણી નહીં નહીં છોકરાઓને ભણાવે આ મારું કામ મોટાઈ બેસે પૂછું છું એટલે મોટા સાંભળવા બે જાય મારે તો આ છે બરાબર જો મૂળની મિનિટ છે એમાં તો દંશણ જીન દંશણ ભઠ્ઠા એ મૂળ મિનિટ થાય એને એમ જોયું ને દાખલા જો મૂળની મિનિટ છે તેમ પછી તો જીણ દંશણ ભઠ્ઠા એ મૂળ મિનિટ થાય સમજાણું કાંઈ બરાબર હા વાળા ગાંધીને મારી શકતા લોકો ગરમ બિયારો છે ને ગયા નહીં તમારે ત્યાં ચંદુભાઈના આપણા મોહનભાઈ ને કરાચીમાં અને ચંદુભાઈ કહ્યું છે ને તમારે વાત કરું ગીરમાં આપને કઈ છોકરો કે હું મારા ચંદુભાઈ નો ખાવો છું મોહનભાઈ મારા જીયાને એકદમ જાણીએ છીએ પણ એમ જાણીએ છીએ પણ એને શ્રદ્ધા મળતી ગયો બે છોકરા હતા સાહેબ કુંડી ચંદુભાઈ નો હવા સાંસ મોહનભાઈ મને ખબર હતી કે આ જીયા છે મેં કીધું જીયા પણ તમને ખબર નથી કે વાળાની જુદાઈ હાથ મારી નાખતા કીધું ચંદ્રભાઈ માવ ત્યાંથી તમે જીયા તો છે તમે ત્યાંથી મને કહું બરાબર પણ આ તો બારું કેવું કે આ વાત આના વિશે અમે યાદ જોઈએ તમે તમે શું તમે પણ ભાઈ અમે ક્યાં પણ તમે એ મને આમ તમે તમે ભગવાન ગઈ છો તમે હતા ને એ પ્રભુ જેને આવો મોક્ષ માર્ગ અને આવો બાઈ લિંગ ને અથાઈ મૂળું એવું જેને રૂપતું નથી ભ્રષ્ટ થઈ ગયા કે હાજી એવો માર્ગ છે મૂળ વિંઠા ન સિજનથી એમ છે ને સૌ કાકાચાર જો મૂળની વિનટ થઈ જે ઝાડનું મૂળ ના થયું બરાબર એને પરિવાર નથી એટલે કાકા ફળ ફૂલ પત્ર નથી બરાબર એમ જેને આવું મારુથી ભ્રષ્ટ થયા એનું મૂળ ના થયું એને કોઈ મોક્ષ ને સંન્યાસ દર્શન જ્ઞાની હોતો હતું હા 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 આવો મારે છે બરાબર મારી આ વારા બાંધર આખું ગોપી તમે ભેગી મન ભાઈ રેવા દે એનું પછી હું છે આત્મા હા હા
ဆုံးရင်ကျင်းတဲ့အလားကြိုက်ပါဘူးနော်။ဟမ်အာအဘိဓုရူပယာအဆုံးမိတဲ့ယခုနမှာပါရှိတော့ဘယ်မှာဒါလေးနာမနဲ့ဒေရကြီးမှုဝိုင်းမှုနာဝိုင်းကဒီကိုခလပ်ပြီ။အဘိဓုရူပယာશું કરે રૂપિયો તારો દૂર ને સહી રાત માટી છે નોતા સ્વાતની ક્રિયા આત્મા કરી શકે નહીં સ્વાતની ક્રિયા હાજી જર છે એને આત્મા કરી શકે ના કરે એ બધા છે જગત ને ભ્રમ પડે તત્વ ની ખબર નથી ને આત્મા થી શ્વાસ હાલે ને આત્મા થી શરીર હાલે ને આત્મા કારણ છે દેહ ના કાર્યક્રમ કાર્ય છે દ્રષ્ટિ વિખ્યાત ને અજ્ઞાન સમજાવું કઈ ધારી ગાતા ऐसे दर्शन मत से बाय है वे मूल विनत है चलो समझे ना उनके सिद्धि नहीं होती न सृजन थी एवा जीव उन्हें मोक्ष नहीं खाए बराबर आओ मारे से ये जंजरी तुम्हारे यहाँ तकरार गणित है मुख्य ना मार्ग तो आते हैं बराबर દિગંબર દર્શન એ કોઈ સંપ્રદાય નથી વસ્તુનું સ્વરૂપ જ એમ અનાદિનું છે મુનિ કોણ આવું જ હોય એ પણ વસ્તુનું સ્વરૂપ છે બરાબર એમાં ઘડીને કેવું છે ને કલ્પના એમાં નથી જેવો ભગવાન આત્મા નિર્વિકલ્પ આનંદનો માર્ગ એની પર્યાયમાં ભૂલ છે એનું પણ જ્ઞાનીને ભાન હોય છે બરાબર અને એ આત્મા અરૂપી છે રૂપ ન હોય અજ્ઞાનીને કઈ પાસે નંદર લાલ ને ધોન સબક ને બધું જર છે આખું નીચે ને પછી દેખાય અંદર લાલ બધું જર છે બરાબર આત્મા ક્યાં એવો રંગ નો હોય તો રૂપી છે પ્રભુ સમજાવું કઈ હા મુખ્ય ફળકો નહીં પ્રાપ્ત કે નહીં કરતા અગિયાર એક ભાઈ આ રમુક સાધન ભાઈ હતા નથી બેઠે કાંકરી આમ તો રેખે આ આપણે પણ નથી ભાઈ ને મુનિ મુનિ મતા જાણે તો બરાબર એ વખતે આમ તો એ વખત આ હતું પણ બધું તમને કડીક મને જ્ઞાન કરવા દો કુદરતે એવા મેલ ખાઈ જાય કુદરતે ત્યારે એને મુખ જતો અને એમાં આ બનતો ન્યાય બેસતા વાત માણસ ને હાથું લાગે સત્ય છે સંસ્કાર લઈને આવ્યા એ અને એ પોતાનું હોય એને બીજી કઈ વિચાર ન હોય અવકાશ ન હોય હા જીન આ ને જીન છે લોકો એમ કહે છે જૈન ધર્મ અમારો છે અને જૈન છે એમ કહે છે એ રોજ નહીં આ કહે છે કે જૈન નથી જૈન શુદ્ધ દ્રષ્ટિયા એમ કે એથી તો ભાઈ એટલે કેમ તો મળે પાંચ માધ્યમમાં જૈન મત માં નાખ્યા નથી શ્વેતમ સ્થાન પર જૈન મત માં નાખ્યા હજુ ના શું કઈ માં કે છે કે શ્વેતમ ને ત્રણ વર્ષથી
જૈન દર્શન જ નથી. નીકળી ગયા એ સુજાનજી. એ સ્વેતાંબર છે ને એ તો હોય તો પાક્યા થાય ને. આ તો આત્મ ધર્મ ની ચીજ આ છે બરાબર. હા એમાં ચારિત્ર જે છે આત્માનું એ અલૌકિક દશા છે. એને સમજ દશા થઈ જાય. ચારિત્ર બનતું હોય તો નગ્ન દશા અને જંગલમાં થશે બરાબર. એવું મુનિપણાનો માર્ગ અનાદિનો સનાતન વિતરાગ માર્ગ ના થાય. એનાથી ભ્રષ્ટ ક્યાં એને મુક્તિ તો નથી. મોક્ષ નો ફળ ક્યાંથી હોય? કહે છે કે જીન દર્શન ની મૂળ મોક્ષ માં રહે. જોયું મારે મેળવું સારી ખંડો સહા પરિવાર બહુ ગુણો હોય તો જીન દંશન મૂળો નિરીઠો મોખ મુદત. જે પ્રકાર વૃક્ષ કે મૂળ સે ખંડ હોતા હે વૃક્ષ નો મૂળ હોય તો ખંડ આવે. ખંડ હોય તો શાખા આવે. ખંડ ઊંડું પછી બારે. પણ મૂળ નો હોય ત્યાં ખંડ કે ઊંડા એમ કે મૂળ હોય ત્યાં શાખા આદિ પરિવાર બહુ જ મળે. ત્યાં ગુણ શબ્દ બહુ જ વાંચે છે. ગુણ બહુ ગુણો હોય એમ છે. ઘણા ગુણો પણ એને કહ્યું છે ગુણ શબ્દ બહુ કહેવા. એ તો બહુ ગુણ તો શબ્દ પડ્યો છે. બહુ ગુણો તો છે. બહુ તો શબ્દ છે ને એમ કહું તો હજી ગુણો ને વસ્તી એમ શું કેમ કે ગુણ ને બહુ વાત છે. એનો બહુ શબ્દ તો પડ્યો છે. તમારી ગુણ ને બહુ એમ બધી કે એવું નહીં કે ગુણ શબ્દ બહુ જ કહેવા શકે. ઉસી પ્રકાર ગંધર્વાદિક ને ગંધર્વી ધર્મના તીર્થંકરો ધર્મ રાજા એના ગંધર્વ દિવાન ધર્મ દિવાન હા ચાર જ્ઞાન ચૌદ ગુરુના ધરનાર અંતર્મુખમાં બારની રચના કરનાર એવા સંત ગંધર્વ સંત આદિ જે ગંધર્વ દેવ આદિકને જીન દર્શન કો મોક્ષ કા અમારે મૂળ કહે બરાબર. આવા ગંધર્વોએ મુનિઓએ સાચા સંતોએ જીન દર્શન કો મોક્ષ કા આવો જૈન દર્શન બરાબર. સમજાણું કાંઈ જેને આત્મદર્શન સાક્ષાત્કાર ઉપરાંત જ્ઞાન અને આનંદ નું ચારિત્ર જેને નિર્મળ પ્રગતિ એવો ત્રણ તો નિર્વિકલ વિતરાગ દિશા છે. અને ક્ષયમૂળ ગુણ વિતરાગ એ જીનેશ્વરે કયા એવા છે અને જેની નગ્ન દિશા છે બરાબર. એવો જૈન દર્શન નો માર્ગ ગણધર્વ એ કહેલો છે. તીર્થંકરો એ કહેલો એમાંથી શાસ્ત્રમાં ગણધર સંતો એ રચ્યો છે બરાબર. હા
આ શાસ્ત્રની રચનામાં આ એમ છે એમ કે છે. જેની શાસ્ત્રની રચનામાં એમનું આવ્યું હોય, શાસ્ત્ર રાખે ને પાત્ર રાખે ને મુનિ પણ એ શાસ્ત્ર બંધનાર છેલા નહીં બરાબર એમ કે છે. હા આત્મ થાય પણ અતરા જેમ લાગે ને માર્ગ આવો છે ત્યાં શું મુંબઈ આવો મારે જૈન દર્શન જ એને કીજે સમજી એને શું એવું ગણધરો એ કહેલું ગણધર આદિ સંતો એ કરતા મોક્ષના થાંભલા જેવો જ્ઞાન ના કીડાયતો જેવા સંતો એ તો આવું જૈન દર્શન કીધું છે બરાબર. હા 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 દુનિયાની મૂકી દે પરવાર, દુનિયા શું કે છે કેમ માનશે રેવા દે, માર ભગવાનનો પાસ છે બરાબર. ભગનભાઈ લોકો એમાંથી આધાર આપે છે ને શ્રીમદ માંથી, જેવું એમ આ ઈ કે શ્રીમદ કીધી જૈન ધર્મ નો આશય સીતામંદિર જિલ્લા નો આચાર્ય નો આશય આત્માને કુમારવાનો આમાં તો ના પડે છે. અહીંયા તો કે છે કે આવો જે મારો જેનું જૈન દર્શન ધર્મની શ્રદ્ધામાં મૂળ છે અને એ ઉપરાંત પછી જ્ઞાન ને ચારિત્ર આદિને લગ્ન દેશાજની જે છે અને છે એ મૂળ ગુણ વિદ્રાગી કહેલો હોય એનો વ્યવહારમાં એવા વિકલ્પો હોય છે, મુનિને એવો રાગ હોય છે બરાબર. એથી રાગ હોય છે એમ જણાવ્યું પણ કોઈ ભ્રમ છે એમ નથી એનો વ્યવહાર જૈન દર્શન કીધું. નિશ્ચય જૈન દર્શન આજે આવો વ્યવહાર જૈન દર્શન હોય હોય છે એથી એ આદરણીય છે ને એનાથી કઈ હિત એમ પ્રશ્ન નથી. સંજયજી મારે તો આવો છે એકલા નગ્ન ફરે એ કઈ ધર્મ નથી. અંતર આ તો ભાઈ પહેલું કહ્યું પછી આવું અંતરમાં હોય તો આપણું ભાઈ ને કહેવાય, પણ અંતરમાં જ્યાં જૈન દર્શન નું વસ્તુ છે સંજ્ઞા શું સંજ્ઞા શું એની અગ્રી બરાબર એને મન પર અમારી નથી જૈન દર્શન માં એને કહેવાના. હા બહુ જ માર્ગ એ જૈન દર્શન ને મુખ માર્ગ નું મૂળ કયું છે સમજાય છે સાહેબ. આવો જે જૈન દર્શન એ જૈન ધર્મ નું મૂળ છે બરાબર. એ જૈન દર્શન કો મુખ કા માર્ગ મૂળ કહેવાય. હા 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 એ જેની આ શ્રદ્ધા વ્યવહાર આવો હોય એવી શ્રદ્ધા સહિત સ્વનો આશ્રય લઈને દર્શન થાય એને સંકેત કરાય બરાબર. સમજાણું ક્રાઇમ એમ આવો જે માર્ગ છે એની જે શ્રદ્ધા હોય એટલે એનું જ્ઞાન હોય અને એનું જ્ઞાન રાખીને પછી સોનો આશ્રય લઈને
તમને દર્શન થાય એને સંકિતિ ને ધર્મ ની શરૂઆત વાળો જીવ કહેવામાં આવે. ઘણાતામાં આપણે પૂર્વ નો સિતંબર જોયા અહીં ઘણો પોતાને કહેશે તો મારો તો આ છે બરાબર. એમાંથી ફેરફાર ક્યાંય પણ ઓછું વસ્તુ કરે વસ્ત્ર નો ધાબો રાખવો એમાં હું વાંધો છું. કાવ થોડો નબળો છે એ બધું ગ્રસ્ત છે. જાગો ભાગો એમાં આવું વાંચક મારા તુફાન કરો. અહીં તો જંગલ છે અને જંગલ નો માર્ગ આ છે. સાચી વાત. એ હા જીન દર્શન તીર્થંકર પરમદેવ ને જો દર્શન ગ્રહણ કિયા દેખો જીન દર્શન જીન એટલે તીર્થંકર એને જે દર્શન મુનિપુણ લગ્ન પણ અંગીકાર કરે વાત ભાઈ છે. જીન દર્શન જીન એટલે તીર્થંકર પરમદેવ ને જો દર્શન ગ્રહણ કિયા ઉસી કા ઉપદેશ દિયા દર્શન ગ્રહણ ક્યાં ઉસી કા ઉપદેશ દિયા બરાબર. યા મૂળ સંઘ હૈ ભગવાન નો મૂળ સંઘ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર નો મૂળ સંઘ આ હાજી. જેને જીન તીર્થંકર પરમદેવે જે નગ્નપણું અને એ મોક્ષ માર્ગને રહેવા વિકલ્પા દીધી હશે અંગીકાર કિનગ્રહણ એવો ઉપદેશ છે એમ કે સમજાવું કાંઈ ભારે ખુલાસો કર્યો છો. ચૌદમી ઘાટનું ચોકમાં આવશે ને હાજી પોતાનું પૂછી કે ડોસો આને કહેવું. વસ્તુનું દર્શન જે વાસ્તવિક જ્ઞાન દર્શન ચારિત્ર ને મૂળ વિકલ્પ ને નગ્ન ત્યારે કોઈ કહે કે બોલા વિકલ્પ ને નગ્ન પ્રણાને પણ જૈન દર્શન કીધું ને પણ એ તો વ્યવહાર નથી. વ્યવહાર કીધો એને બરાબર. વસ્તુનું જે દર્શન જ્ઞાન થાય એમ નિશ્ચય કર્યો બે ને બે કહ્યું પૂરણ વિતરાગ નથી બે હોય. સમજાવું કઈ બરાબર. જેના હજી શ્રદ્ધાના ઠેકાણા નથી જેના જ્ઞાનમાં યથાર્થતા નથી એને સંદેશ દર્શન થાય જ નહીં. સમજાણું કઈ પ્રભુ જૈન દર્શન જૈન દર્શન ની વ્યાખ્યા કરી જૈન દંશન મૂળો છે ને એમાંથી કહીને જૈન દર્શન જૈન એટલે તીર્થંકર પરમદેવ અને દર્શન એટલે જેને દર્શન ગ્રહણ કર્યું એટલે મોક્ષમાં મહારાજ વિકલ્પ અને નગ્ન પણ અંગીકાર કર્યો. તીર્થંકર દેવ જેના સો ઇન્દ્રો તોડ્યા સાથે જેના જન્મે માતાના પેટમાં આવે ત્યારે ઇન્દ્રો આવીને સેવા કરે એવા જેને મુનિ પણ જયારે અંગીકાર કર્યું તીર્થંકર પરમદેવે
થી સર્વજ્ઞ દેવ સર્વજ્ઞ સ્વભાવી આત્મા અનાદિથી છે તેમ સર્વજ્ઞ પર્યાય પ્રગટેલી સર્વજ્ઞ પણ અનાદિના છે. એમ આવો માર્ગ પણ અનાદિનો છે. સમજાણું કઈ સર્વજ્ઞ સ્વભાવી આત્મા વસ્તુ અનાદિ અમી છે બરાબર. અને એની સર્વજ્ઞ સ્વભાવ છે એના જાણનારા પ્રગટપણે પણ અનાદિના બરાબર. અને એનો માર્ગ જેને અંગીકાર કર્યો એ પણ અનાદિનો આ જ માર્ગ છે બરાબર. શક્તિરૂપ વ્યક્તરૂપ અને એનો માર્ગ સમજાણું કઈ બરાબર. વિશેષ અનુભવ સમાન વચન ગુરુદેવ.